गुजरात में जे थई रह्युं छे एमां कोई लोकमत नू चाहवावाळुं कोई छे नथी। आवे अमारे न्याय लेवा जवुं होय तो ऊपर भगवान पासे न्याय मळशे। अने भगवानने मैं विनंती करूँ छूं कि आप जे जोई रह्या छो हमेशा आजे नहीं तो काले सत्य हमेशा बहार आववानुं छे। जे कंई थई रह्युं छे એ હવે એના ઉપર છોડીએ છીએ, કારણ કે લોકની ચાહના જે છે, લોકની ભાવના છે, લોક આપેલા મતની આજે જે કંઈ થઈ રહ્યું છે એનું સાચી દિશામાં જો આ એ આપશે તો ભગવાન સિવાય બીજો કોઈ આશરો નથી અમારા માટે। સાહેબ, એ રીતે કે તમે મુદ્દા લઈને આપણે ચાલ્યા હતા કોંગ્રેસ પક્ષ, એ ના ચાલ્યા એનો મતલબ એ જ ને? એમાં એ મુદ્દા તો બાજુ પર, જે લોકની ચાહના હતી, લોકની વેદના છે, એ વેદના આજે મારા કરતાં લોક જે મત આપનાર મતદાર છે એને કેટલું દુઃખ થશે એ મારે કંઈ કહેવાનું નથી। મને કોઈ દુઃખ નથી, જેણે ખોટું કર્યું છે તો હું તો એમ કહું છું ને, અહીંયા કોઈ છે નથી કુદરત સિવાય બીજો કોઈ આશરો નથી। જે ખોટું કર્યું છે તો આજે નહીં તો કાલે। એટલે કોંગ્રેસ પક્ષ જે મુદ્દા લઈને ચૂંટણી પ્રચારમાં ગઈ હતી એ લોકોએ સ્વીકાર નથી કર્યા, એ કેવું છે આપણું? એવું ક્યાંય બન્યું નથી। કોંગ્રેસના મુદ્દા હોય કે ભાજપના મુદ્દા હોય, એમાં મુદ્દા કરતાં હું એવું માનું છું કે લોકોની જે ભાવનાઓ હતી, લોકોની જે ચાહનાઓ હતી એને ઉપર આ ઠેસ લગાવીને હું માનું છું ત્યાં સુધી એનો ન્યાય આપણે નહીં આપી શકીએ, હું પણ નહીં આપી શકું, મતદારો પણ નહીં આપી શકે, એનો ન્યાય આપશે કુદરત। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।